દીવ પ્રશાસન અને ગોવા સરકારની મદદથી નુસીમાં તાલીમ લેનાર 9 જેટલા તાલીમાર્થીઓ દીવ પોતાના વતન પરત ફર્યા. દરેક લોકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનેટાઇઝ લગાવી અને મેડિકલ ચેકઅપ બાદ કરવામાં આવ્યા હોમ ક્વોરન્ટાઇન. દીવ ખાતે ગોગલાના વધુ પડતા લોકો શિપમાં જતા હોય છે ત્યારે દીવના લોકો પોતાના સંતાનોને પણ શિપમાં મોકલવા માટે નુસી કંપની દ્વારા તાલીમ લેવા માટે મોકલતા હોય છે. લોકડાઉન દરમિયાન દીવના 9 જેટલા તાલીમાર્થીઓ ગોવા ખાતે તાલીમ સેન્ટરમાં ફસાયા હતા. તેમને દીવ બોલાવવા માટે દીવ નુસી બ્રાન્ચના પ્રતિનિધિ હેમલ રાજપૂતે દીવ પ્રશાસનને રજૂઆત કરી હતી. 9 જેટલા તાલીમાર્થીઓ આજે દીવ પ્રશાસન અને ગોવા સરકારની મદદથી પોતાના વતન પરત ફર્યા હતા. તેમને લેવા માટે સેલવાસથી 2 પોલીસ કર્મીઓ અને 2 ડ્રાઈવરો સાથે બસ રવાના થઈ હતી અને 9 તાલીમાર્થીઓ 1 પુરુષ અને 1 મહિલા દીવ પહોંચ્યા હતા. ગોગલા ચેકપોસ્ટ ઉપર ઉપસ્થિત ટીમ લીડર સંદીપ એમ બારિયાના નેતૃત્વમાં બહારથી આવનાર દરેક લોકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઇઝર લગાવી અને મેડિકલ ચેકઅપ બાદ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. મારું નામ હેમલ કુમાર જેઠીલાલ રાજપૂત છે. હું નુસી દીવ બ્રાન્ચ રિપ્રેઝેન્ટેટિવ છું, નેશનલ યુનિયન ઓફ સિપેર્સ ઓફ ઇન્ડિયા. આજે નુસી મરીટાઈમ એકેડમી ગોવામાં ફસાયેલા છોકરા, એટલે કે 8 છોકરા ફસાઈ ગયેલા હતા. છેલ્લા 1.5 મહિનાથી 8 છોકરા ફસાયેલા હતા, તેમને પરત લાવવામાં આવેલા છે. પ્રશાસન દ્વારા, નુસી દ્વારા, એમના માતા પિતા દ્વારા, નુસી દ્વારા કલેક્ટરમાં ઘણી રજૂઆત કરેલી અહીંયા પેપર વર્કથી કે કેટલા છોકરા ફસાયેલા છે. અહીંયા છતાં ગોવા કલેક્ટરમાં નુસી દ્વારા કંઈ ઘણી રજૂઆત કરેલી હતી, પરંતુ કંઈક થઈ નહીં રહ્યું હતું. પછી આપણે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા એક જારી કરવામાં આવ્યું કે હવે ઇન્ટરસ્ટેટ કોઈને પણ મોકલી શકાય. ત્યારે ત્યાંથી પ્રશાસન દ્વારા અને કદમ ઉઠાવવામાં આવ્યું અને આપણા દાદરાનગર હવેલી દીવ અને દમણ અને દીવ શ્રી પ્રફુલ પટેલ, એમણે આના પર ખરેખર વધારે ભાર આપ્યો. પછી આપણા કલેક્ટર મેડમ સલોની રાયજી અને ગોવા કલેક્ટર, અમને મહેનતથી આ છોકરાઓ આજે આપણી પાસે મફતમાં આવેલા છે. એમના પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવેલો નથી. આ ગોવાથી છોકરાઓ આવેલા છે. જે 200 છોકરા એકચ્યુઅલી એની 6 મહિનાની ટ્રેનિંગ માટે જાય છે, તેમાંથી નુસી મરીટાઈમ એકેડમીમાં એની 6 મહિનાની ટ્રેનિંગ હોય છે. મચલઈ મળવા માટે ઘણા ફસાયેલા હતા. 1 મહિનાથી એમને ઘણી બધી તકલીફ ઉઠાવવી પડી, આજે આ પરત પડી રહ્યા છે. એ માટે ઘણી સારી વસ્તુ છે. અમને એમને વાલીઓ માટે અને ખાસ કરીને નુસી માટે પણ ખૂબ સરસ, અને દીવની જનતા માટે પણ આ સરસ વાત છે. બીજું આની વિશેષ આમાં કે આપણા લગભગ 109 જેટલા માણસો હજુ છે ને મુંબઈમાં ફસાયેલા છે, તો હું મારી રજૂઆત એ પણ રહેશે કે ખાસ કરીને દીવ કલેક્ટર જે આટલું સરાહનીય કામ કરી રહ્યું છે, તો એમને પણ ફરક લાવે, થોડી કોશિશ કરે એ છોકરાઓ પણ પાછા ફરે.